હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારા માટે આખી ડુંગળીનું શાકની રેસીપી લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે થોડા ટામેટા, સૂકી ડુંગળી, સફેદ તલ, કાચી સીંગ, લવિંગ, ટચનું લાકડું, લીલા મરચાં, આદું અને લસણ લીધું છે. તો સૌ પ્રથમ આપણે લવિંગ અને ટચના લાકડાને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. એકદમ ઝીણું ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે સફેદ તલને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. સફેદ તલને પણ આપણે એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. તલ સરસ ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે કાચી સીંગને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો અહીં આપણા તલ એકદમ સરસ ક્રશ થઈ ગયા છે. હવે આપણે કાચી સીંગને પણ ક્રશ કરી લઈએ. તો મેં અહીં મિક્સર બાઉલમાં કાચી સીંગ લઈ લીધી છે અને હવે ઢાંકણું બંધ કરીને તેને ક્રશ કરી લઈએ. આપણે બધા મસાલાને આ જ રીતે ક્રશ કરી લેવાના છે. તેને તેલમાં ફ્રાય કરીને ક્રશ નથી કરવાના, આપણે આ સાદી રીતે જ ક્રશ કરવાના છે જેથી બધા મસાલાનો ટેસ્ટ સરસ આવે. તો અહીં કાચી સીંગ પણ સરસ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે લીલા મરચા અને લસણને ક્રશ કરી લેશું. તો અહીં મેં મિક્સર બાઉલમાં લીલા મરચાને ઝીણા સુધારી લીધા છે અને લસણ લઈ લીધું છે. હવે તેમાં આપણે આદુને પણ છાલ કાઢીને ઝીણું સુધારીને મિક્સર બાઉલમાં લઈ લેશું. લીલા મરચા, લસણ અને આદુને પણ એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. જો એકદમ ઝીણું ક્રશ ન થાય તો થોડું પાણી ઉમેરીને આપણે તેને ક્રશ કરી લેવાના છે. તો અહીં લીલા મરચાં અને લસણ, આદું ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે ટામેટાને પણ ક્રશ કરી લેશું. તો મિક્સર બાઉલમાં મેં એકદમ આ રીતે ટામેટાં સુધાર્યા છે અને તેની પણ એકદમ પ્યુરી બનાવી લેશું. તો હવે બધા જ સૂકા મસાલા અને આપણું પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરીને બધી જ સૂકી ડુંગળીને તળી લેવાની છે. તો અહીં મેં 6-7 પરી જેટલું સિંગ તેલ લીધું છે અને તેમાં 3-4 પરી જેટલું સરસોનું તેલ એડ કર્યું છે જેથી ડુંગળીમાં એક સરસ જ સ્વાદ આવે. તેલને આપણે 5-10 મિનિટ સુધી ગરમ થવા દેવાનું છે અને તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ડુંગળીને તળી લેવાની છે. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ડુંગળીને શેકી લેશું. આપણે ધીરે ધીરે ડુંગળીને તેલમાં નાખતા રહી જવાનું છે અને આ રીતે તેને શેકી લેવાની છે. ડુંગળીને જ્યારે આપણે તેલમાં ઉમેરીએ છીએ ત્યારે તેલ ઉડે નહીં તેનું આપણે ખાસ અહીં ધ્યાન રાખવાનું છે.
આ જ રીતે ડુંગળીને હલાવતા રહેવાનું છે અને તેને સરસ રીતે તળી લેવાની છે. ડુંગળી જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તેને તળવા દેવાની છે. મીડિયમ ગેસ રાખીને જ ડુંગળીને તેલમાં તળવાની છે. હવે આપણે ડુંગળી ધીરે ધીરે બ્રાઉન કલરની થતી જાય છે તો આપણે તેને લઈ લેશું. એકદમ બ્રાઉન કલરની આપણે ડુંગળી નથી કરવાની, ડુંગળીને આપણે થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. તો ડુંગળીમાં સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને ડુંગળી સરસ રીતે તળાઈ ગઈ છે. તો હવે આપણે ડુંગળીને તેલમાંથી કાઢી લેશું. વિડીયોમાં દેખાય છે તે જ રીતે ડુંગળીમાં કલર આવી જાય તરત જ તેને આપણે તેલમાંથી કાઢી લેવાની છે. તો હવે આપણે બધી ડુંગળી તેલમાં તળાઈ ગઈ છે. તો હવે આપણે તેનો વઘાર જોઈ લઈએ. એ જ પેનમાં એટલા જ તેલમાં આપણે સૌ પ્રથમ તજ અને લવિંગનો જે આપણે ભૂક્કો તૈયાર કર્યો હતો તે ઉમેરવાનો છે. ત્યારબાદ લીલા લસણની પેસ્ટ ઉમેરવાની છે. તેને 2-3 મિનિટ સુધી તેલમાં શેકી જાય ત્યાર પછી સિંગનો ભૂક્કો ઉમેરવાનો છે. તેને પણ તેલમાં 2-3 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેવાનું છે અને શેકાવા દેવાનું છે. બધા જ મસાલાને આપણે લો ફ્લેમમાં જ શેકાવા દેવાના છે. 2-3 મિનિટ સુધી તેને ધીમા જ ગેસે શેકી લેવાનું છે. ત્યાર પછી બધા જ મસાલા શેકાઈ જાય પછી આપણે 1 ચમચી જેટલી તેમાં હળદર ઉમેરીશું અને બરાબર તેને મિક્સ કરી લેશું. હળદર બરાબર મસાલા સાથે મિક્સ થઈ જાય પછી આપણે 2-3 મિનિટ પછી ટામેટાની પ્યુરીને એડ કરવાની છે અને ટામેટાની પ્યુરીને ધીમા જ ગેસે આપણે 5 મિનિટ સુધી શેકાવા દેવાની છે અને તેને બરાબર આ રીતે હલાવતા રહેવાનું. ત્યાર પછી તેમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી 2-3 મિનિટ સુધી બધા જ મસાલાને આ રીતે હલાવતા રહેવાનું છે અને મસાલો સરસ એકદમ જાડો થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરવાનું છે અને તેને પણ આપણે ધીમા જ ગેસે આ રીતે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે. 2-3 મિનિટ સુધી તેને ઉકળવા દેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું અને તો ફ્રેન્ડ્સ અહીં મેં 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું ઉમેર્યું છે. હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેશું અને તેને પણ આપણે ધીમા જ ગેસે ચડવા દેશું. આપણે તેને 5 મિનિટ સુધી ધીમા જ ગેસે ચડવા દેવાનું છે. અહીં આપણો મસાલો સરસ થઈ ગયો છે. હવે એમાં આપણે તલ ક્રશ કરીને જે મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી લેશું અને તેને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેશું અને ત્યાર પછી 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે. તેને પણ આપણે આ જ મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. 2-3 મિનિટ સુધી તેને સરસ રીતે હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે કાચી સિંગનો મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને તેને પણ આ મસાલા સાથે સરસ રીતે શેકી લેવાનો છે. કાચી સિંગને 5 મિનિટ સુધી આ મસાલા સાથે શેકાવી લેવાનું છે અને બધા જ મસાલામાંથી એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે. ત્યાર પછી તેમાં 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીં મેં મિક્સર બાઉલમાં જે આપણે ટમેટાની પ્યુરી બનાવી હતી તેમાં જ પાણી ઉમેરીને એડ કરી લીધું છે. હવે ધીમા જ ગેસે આપણે
બધા જ મસાલાને આ રીતે પાણી સાથે મિક્સ કરી લેવાનું છે, જેથી રસો એકદમ મીડિયમ પતલો થઈ જાય. જ્યાં સુધી બધું જ પાણી ઉકળી ન જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને પાણી સરસ છૂટું પડી જાય પછી એમાં આપણે સૂકી ડુંગળી જે આપણે ફ્રાય કરી હતી તેને ઉમેરી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે મસાલાની ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. મસાલાની ગ્રેવી આટલી જ પાતળી રાખવાની છે. હવે આપણે તેમાં જે ડુંગળી ફ્રાય કરી છે તેને ઉમેરી લેશું. બધી જ ડુંગળીને આપણે ધીરે ધીરે કરીને મસાલા સાથે એડ કરવાની છે અને તેને પણ હવે ધીમા જ ગેસે સરસ રીતે હલાવી લેવાનું છે. 5 મિનિટ સુધી આપણે આ જ રીતે હલાવતા રહેવાનું છે. હવે આપણે આ મસાલામાં 2 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું. મલાઈ ઓપ્શન છે, તમે એની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો, પણ મલાઈ ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેને આપણે આ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણું આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. અહીં મેં 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. ઘી પણ ઓપ્શન છે, ઘીની જગ્યાએ તમે બટર પણ એડ કરી શકો છો.